નવસારી જિલ્લાના ટ્રક ચાલકો હેટિન્ડનના નવા કાયદાના વિરોધમાં હડતાલ પર ઉતર્યા છે ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ટ્રક ડ્રાઈવરો સાથે બેઠક યોજી અને ટ્રક ડ્રાઈવરોને આંદોલનમાં જોડાવા માટે અપીલ કરી હતી જ્યારે કાયદો રદ કરવા માટે ડ્રાઈવરો સાથે મળી અને જિલ્લા કલેક્ટરને કલેકટરને પત્ર આપવામાં આવશે અને જો કાયદો રદ ન થાય તો હાઈવે જામ કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી ચૂકી છે ત્યારે કેન્દ્ર સરકારના નવા નિયમ પ્રમાણે જો કોઈ ટ્રક અથવા ડમ્પર ચાલક કોઈ વ્યક્તિને કચડી અને ફરાર થઈ જાય છે તો તેમને 10 વર્ષની જેલની સજા સાથે 7 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે હિટ એન્ડ રન નો કાયદો જે લોકસભામાં પસાર કરવામાં આવ્યો છે એ કાયદો ખરેખર ડ્રાઈવરો વાહન ચાલકો માટે કાળો કાયદો છે આ રીતના કાયદો જે 7 લાખ રૂપિયા ડ્રાઈવરો અકસ્માત કરે તેને ચૂકવવા પડે અને એની સાથે દસ વર્ષની સજા જે કરવાની હોય છે એ ખરેખર અયોગ્ય છે આ કાયદામાં ફેરફાર લાવવા કે કાયદો રદ થાય એવી રજૂઆતની સાથે અમે વાંસદામાં એક મોટી વાહન ચાલકો સાથે મીટિંગ કરી અને આઠ તારીખે અમે મોટું આંદોલન ત્રણ જિલ્લામાં કરવાની તૈયારી કરી રહ્યા છે સાથે સાથે પહેલાં અમે એ પ્રકારનું આયોજન કરી રહ્યા છે ત્રણે ત્રણ જિલ્લામાં અમે આવેદનપત્ર પણ આપીશું સરકારને ચીમકી આપીશું જો સરકાર સાનમાં ન સમજે તો અમે ચક્કાજામ જેવા કાર્યક્રમો પણ આપીશું